મેઘરાજના બેડેજ ગામે આવેલ પ્રાથમિક શાળાનું મકાન એક વર્ષથી નોન યુઝ કરી પાડી દેતા વિદ્યાર્થીઓએ બે અલગ અલગ મકાનમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ વધેનું સૂત્ર આપવામાં આવ્યું છે, પણ વિદ્યાર્થીઓને ભણવા માટે શાળાનું મકાન જ ન હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતે ભણી શકે? વાત છે મેઘરાજના બેડેજ પ્રાથમિક શાળાની. બેડેજ ગામ અને આસપાસના લગભગ 70 જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળાનું મકાન વર્ષો જૂનું અને જર્જરિત હતું, જેથી આ મકાન તંત્ર દ્વારા નોન યુઝ કરી પાડવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ ક્યાં કરવો એ વિદ્યાર્થી અને શિક્ષકો માટે એક મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ એક સદગ્રહસ્થને થયું કે મકાન વગર વિદ્યાર્થીઓ ભણી ના શકે, અને જો ના ભણે તો શાળામાં અભ્યાસ કરતા 70 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ પેદા થાય છે, જેથી પોતાના મકાનના બહારની ઓસરી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આપવાનું કહેતા હાલ વિદ્યાર્થીઓ મજબૂરી વંશ રહેણાંકના મકાનની બહારથી ઓસરીમાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે હાલ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવતું હોય છે, ત્યારે એક વર્ષથી શાળાનું મકાન પાડી નાખતા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરનું જ્ઞાન, એ સિવાય પીવાના પાણીની સમસ્યા, શૌચાલય વગેરે તમામ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એક વર્ષથી શાળાનું મકાન ના હોવાથી 70 વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળી રહ્યું છે. ત્યારે તંત્ર જાગૃત થાય અને બેડેજ પ્રાથમિક શાળાનું મકાન ઝડપથી પૂર્ણ કરે અને વિદ્યાર્થીઓને સુવિધાસભર શિક્ષણ મળે તેવી સ્થાનિક અગ્રણીઓની માંગ ઉઠવા પામે છે. મારું નામ જાડેજા કેસરીસિંહ મૂળથી, હું બેડેજનો વતની છું. બેડેજ પ્રાથમિક શાળાનું મકાન છેલ્લા એક વર્ષથી જર્જરિત હોય પાડી નાખેલ છે. જે બાળકો છે અત્યારે રહેણાંકના મકાનમાં, બાજુમાં આવેલા મકાનમાં રહે છે, તાત્કાલિક નવું મકાન બની જાય એવી અમારી માંગણી. મહેશ પ્રજાપતિ સાથે લાઈવ 24 ન્યૂઝ અરવલ્લી.